પોઝિટિવ કેસો આવેલા છે અથવા જે અમદાવાદ શહેરના વિસ્તારમાં પોઝિટિવ કેસો આવેલા છે એ વિસ્તારમાંથી એમ કે લોકો નડિયાદ શહેરમાં અને જિલ્લામાં આવે છે એવી રજૂઆત અમને મળેલી હતી. એ રજૂઆતના સંદર્ભે અમારા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે આવી કોઈ પણ વિગત હોય અને એ જો જિલ્લાના અથવા તો નડિયાદ શહેરના જે વ્યક્તિના ઘરે જે લોકો રોકાયેલા હશે તો એ વ્યક્તિની પણ જવાબદારી થશે કે એ સામેથી પોલીસને, આરોગ્ય તંત્રને અને મહેસૂલ વિભાગને જાણ કરે. અને આવા કિસ્સાઓમાં એ જે વ્યક્તિ એમના ઘરે રોકાયેલા છે તે અને જેના ઘરે રોકાયેલા છે એ તમામને આપણે જે સરકારી હોમ ક્વોરન્ટાઇન છે એ સરકારી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં જ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આજથી એની અમલવારી શરૂ કરીને આજના દિવસમાં 26 જેટલા લોકોને ત્યાં ફરજિયાત આપણે જે સ્પોર્ટ્સ સંકુલમાં આપણું જે ક્વોરન્ટાઇન સેન્ટર છે ક્વોરન્ટાઇન સેન્ટરમાં શિફ્ટ કરી દીધા છે. બીજા લોકોને પણ શિફ્ટ કરવાની કામગીરી ચાલુમાં છે અને આના માટે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સૂચનાનો કોઈ પણ વ્યક્તિ જિલ્લામાં અથવા નડિયાદ શહેરમાં કોઈ અનાદર કરશે તો એની સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સર, હાલ સુધીમાં જિલ્લામાં ટોટલ કેટલા લોકોને આપણે ક્વોરન્ટાઇન કર્યા અને અત્યાર સુધીમાં કેટલા રિપોર્ટ આપણે સેમ્પલો કરાવે છે? અત્યાર સુધી આપણે જે ફોરેન ટ્રાવેલર્સ આવતા હતા એવા ફોરેન ટ્રાવેલર્સના 900 જેટલાની આપણી પાસે યાદી હતી. એ બધાને આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા હતા અથવા તો સ્પોર્ટ્સ સંકુલમાં ક્વોરન્ટાઇન કરેલા હતા. એ તમામનું ક્વોરન્ટાઇન આપણું પૂર્ણ થયેલું છે. એટલે અત્યારે હાલ જે લોકો આપણી પાસે હોમ સરકારી ક્વોરન્ટાઇનમાં છે એ જે તે વખતે જે તે રાજ્યમાંથી આવેલા અથવા જે તે જિલ્લામાંથી આવેલા હતા અને આપણને રજૂઆતો કે ફરિયાદો મળેલી હતી એવા વ્યક્તિઓને આપણે કરેલા હતા, જે ગઈકાલ સુધીમાં 22ની સંખ્યા હતી. પણ હવે આજે મેં કીધું એમ કે છેલ્લા 2-3 દિવસમાં જે લોકો અમદાવાદ અથવા આજુબાજુના વિસ્તારમાંથી પણ આવેલા છે કે જે જિલ્લામાં પોઝિટિવ કેસ છે તો એ લોકોને આપણે ત્યાં ખસેડવાનો નક્કી કર્યો છે. એટલે આજે 26 જેટલા લોકોને આપણે ખસેડ્યા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ છે એટલે આંકડો વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આપણે કુલ 56 જેટલા સેમ્પલ જિલ્લામાં લીધા છે, એમાંથી 54 જેટલા પરિણામ છે એના નેગેટિવ આવ્યા છે અને 2 પેન્ડિંગ છે જે આજે મોકલેલા છે એ પરિણામ આવવાના બાકી છે. સાથે સાથે આપણે જે અત્યારે સખત લોકડાઉનનો અમલ કરી રહ્યા છીએ એ લોકડાઉનમાં અમને જે રજૂઆતો મળી હતી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કે ભાઈ લોકોને કરિયાણું અને પ્રોવિઝન માટે મુશ્કેલી ના થાય એટલે આજથી આપણે ફરી ફક્ત હોમ ડિલિવરીની સેવા બપોરે 11 વાગ્યા પછી કે જ્યારે 10 વાગે બજારમાંથી લોકો બધા નીકળી જાય એના પછી બપોરના 12 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી આપણે હોમ ડિલિવરીની સેવા શરૂ કરી છે અને એમાં 9 જેટલા વેપારીઓ જે અગાઉ જોડાયેલા હતા એ વેપારીઓ પણ હોમ ડિલિવરીમાં આપણી સાથે જોડાયા છે. એટલે એ લોકો દ્વારા આપણે દરેકને હોમ ડિલિવરી આપશું. આ બધાને ખબર છે કે જે પેન્શનરોની રજૂઆત આવી હતી કે ભાઈ બેંક એમનો સમય 9:30 સુધીનો છે અને બેંક 10 વાગે ખુલે છે એટલે આપણે પેન્શનરોને પણ ઘેર બેઠા એમને જે પેન્શન મળી રહે એના માટે 2 ટીમો બનાવી છે અને 2 ટીમો દ્વારા ગઈકાલ અને આજમાં 56 જેટલા પેન્શનરોને આપણે એમના ઘરે બેસીને પેન્શન આપ્યા છે. અને આપણી આ જે સર્વિસ છે એ જ્યાં સુધી આ લોકડાઉનનો પીરિયડ રહેશે ત્યાં સુધી લોકડાઉનના સમય દરમિયાન આપણે ચાલુ રાખશું. સાથે સાથે એક રજૂઆત આવી હતી કે ભાઈ અનાજ દરવાની ઘંટીના લીધે મુશ્કેલી થાય છે તો આજે આપણે 7:15 થી 9:30 સુધી કે જ્યાં સુધી પબ્લિકની દૂધ શાકભાજી અને ફળ માટેની અવરજવર છે એ અવરજવર દરમિયાન આપણે જે અનાજ દળવાની ઘંટી છે એ ઘંટીને પણ આપણે 2:30 કલાક સુધી ચાલુ રાખવા માટેની મંજૂરી આપી છે.